આગામી દિવસોમાં મુસ્લિમોનો તહેવાર ઈદે મિલાદ તેમજ હિન્દુ સમાજનો ગણેશોત્સવ તહેવારના અનુસંધાને રાજપીપળા પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમેની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. આ ઉપરાંત રાજપીપળા ટાઉન પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું. શાંતિ સમિતિની બેઠક મળ્યા બાદ જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના માધ્યમો સાથે વાત કરતા તેમણે કહ્યું કે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ઈદે મિલાદ અને ગણેશોત્સવ શાંતિપૂર્ણ આનંદ ઉલ્લાસથી ઉજવાય એ દિશામાં પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. ગણેશ વિસર્જન સંદર્ભે તેમજ ઈદે મિલાદના જુલુસ સંદર્ભે આયોજકોને જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા છે. આ સાથે શાંતિપૂર્ણ માહોલમાં અને પોલીસ બંદોબસ્ત સાથે બંને તહેવાર ઉજવાય તેવી આશા પણ વ્યક્ત કરી હતી. રાજપીપળા શહેરમાં પોલીસ સ્ટાફને સાથે રાખીને ફૂટ પેટ્રોલિંગ કરીને રૂટનું નિરીક્ષણ પણ કર્યું હતું અને જરૂરી સૂચનો પણ પૂરા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત કેટલાક લોકોની રજૂઆત હતી કે કૃત્રિમ તળાવમાં વિસર્જન બાદ પવિત્રતા જળવાતી નથી, ત્યારે નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંભે કૃત્રિમ તળાવની પવિત્રતા જળવાય એ માટે બંદોબસ્ત મૂકવા માટે બાંહેધરી પણ આપી હતી. આજે રાજપીપળા શહેરમાં એસપી સાહેબના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની મિટિંગ હતી. આ મિટિંગમાં એસપી સાહેબે ગણપતિ વિસર્જન માટે એવું કીધું કે અમારા તરફથી તમને પૂરેપૂરી એ સત્તા કે ગણપતિ વિસર્જનમાં તમને પૂરેપૂરો બંદોબસ્ત મળશે અને શાંતિથી ગણપતિ વિસર્જન કરવા દઈશું એવી અમને એક બાંહેધરી આપી છે. બીજી એક વાત કે એસપી સાહેબે હાઈકોર્ટનો એક હુકમ છે એ હુકમ અમને બધાને કીધો કે ભાઈ ગણપતિ વિસર્જન એ કૃત્રિમ તળાવમાં જ કરવાનું છે, તો કૃત્રિમ તળાવમાં જે કરવાનું છે એના માટે અમે એસપી સાહેબનો જે આગ્રહ છે એ માન્ય રાખ્યો. પણ અમે એક રજૂઆત એવી કરી સાહેબને કે સાહેબ આ એક હિન્દુ સમાજની લાગણી દુર્ભાઈ છે કે ગણપતિ વિસર્જન નદીમાં જ વર્ષોથી થાય છે અને થવું જોઈએ. આપણી કરજણ નદી વહેતી છે અને નર્મદામાં જાય અને દરિયામાં મળી જાય છે, તો અમે એસપી સાહેબને સૂચન કર્યું છે કે સાહેબ અમારી આ લાગણી ઉપર સુધી પહોંચાડો કે રાજપીપળા ખૂબ નાનું ટાઉન છે અને જે ગણપતિ બહુ ઓછા પ્રમાણમાં હોય છે એ ગણપતિ નદીમાં વિસર્જન કરવા દે અને આ ગણપતિ વહેતા પાણીમાં નર્મદામાં જઈ અને દરિયામાં જતા રહેશે. આવી એક અમારું બધા મંડપો વતી મેં એક સૂચન કર્યું છે. એસપી સાહેબે બાંહેધરી આપી છે કે હું આ સૂચન તમારું ઉપર સુધી પહોંચાડીશ અને સરકારમાં પણ કહીશ. રાજપીપળા શહેરમાં 15, 16 और 17 तारीख के दिन गणपति उत्सव में गणपति की मूर्तियों का विसर्जन और 16 तारीख को ईद मिलाद का जुलूस, इन त्योहारों का आयोजन हुआ है जिसमें दोनों समाज की तरफ से आज सभी आगेवान शांति समिति की मीटिंग में आए थे. शांति समिति की मीटिंग बहुत शांति से और बहुत सुचारू रूप से यहाँ पे डिस्कशन हुआ है और बहुत शांति से और पुलिस बंदोबस्त के साथ सभी त्योहार पूरे होंगे ऐसी हमारी अपेक्षा है. आज राजपीपळा टाउन में फूट पेट्रोलिंग भी मैंने खुद पुलिस के साथ किया है और जो कोर्ट की और नेशनल ग्रीन ट्रिब्यूनल की गाइडलाइन है उसके हिसाब से राजपीपळा में कृत्रिम तालाब के अंदर गणपति की मूर्तियों का विसर्जन होने वाला है. उस तालाब का भी निरीक्षण करते हुए उसमें योग्य सूचनाएं भी दी गई है और इसके साथ में पुलिस की तरफ से जो तालाब के ऊपर बंदोबस्त रखना है आने वाले समय में भी वो भी रखा जाएगा और सभी जो रजूआतें थी, सूचनाएं थी और सुझाव थे लोगों की तरफ से उन सबका समाधान किया गया है और हमें पूरी अपेक्षा है कि लोगों के और आप सभी के साथ सहकार के साथ में हम राजपीपळा में और नर्मदा जिला में ये सभी त्योहार बहुत शांति से मनाएंगे.